જો મિત્રો તમે એક સીએસસી વીએલઈ છો અને તમે આધાર વિડ્રોનું કામ કરી રહ્યા છો તો તમારા માટે એક બેસ્ટ ન્યૂઝ છે, તે આ વિડીયોમાં જોઈશું આપણે. સૌથી પહેલાં તો ડીજીપેને ઓપન કરીને ત્યારે લોગિન કરી લેવાનું છે, અને તેના પહેલાં મિત્રો એક કે આ ડીજીપેનું નવું વર્ઝન આવી ગયું છે 4.3, તો એને સૌથી પહેલાં તો ઇન્સ્ટોલ કરી લો કે અપડેટ કરી લો. ત્યારબાદ તેને લોગિન કરી લેવાનું છે તમારી સીએસસી આઈડીથી. તો આ રીતે તમે સીએસસી આઈડીને લોગિન કરશો, એક ઓટીપી સેન્ડ થશે તમારા મોબાઈલ નંબર પર. તે ઓટીપીને અહીંયા એન્ટર કરશો અને વેલિડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારું જે ડીજીપે એપ્લિકેશન છે તે સક્સેસફુલી રજિસ્ટ્રેશન થઈ જશે. ત્યારબાદ તમને જે લોગિનનું હોમપેજ છે તે જોવા મળશે અહીંયા. તો આ રીતે લોગિનનો હોમપેજ પર તમને આ રીતે સીએસસી આઈડી અને ઓથેન્ટિકેશન પર ક્લિક કરશો એટલે તમારો બાયોમેટ્રિક પર ફિંગર મૂકીને આ રીતે લોગિન કરી લેશો ડીજીપીઆઈ એપ્લિકેશનને. તો આ રીતે તમને એક રીસ્ટાર્ટનું પોપઅપ જોવા મળશે, તેના પર ક્લિક કરી લેશો એટલે ફરીવાર ડીજીપીની એપ્લિકેશન રીઓપન થશે. ત્યારબાદ તમને ડીજીપે એપ્લિકેશનનો ઇન્ટરફેસ આ રીતે જોવા મળશે. વોલેટ બેલેન્સ અહીંયા તમને શો થઈ રહ્યું છે, તમને રિફ્રેશ કરશો અથવા પાસબુકમાં જશો એટલે તમને જે તમારું મેઇન બેલેન્સ છે એ અહીંયા શો થવા લાગશે. ડીજીપેમાં જે નવી સર્વિસની આપણે જે રાહ જોઈ રહ્યા હતા તે છે મિની સ્ટેટમેન્ટ. તો મિત્રો આ ડીજીપેના નવા જે વર્ઝન અપડેટ થયું છે તેની અંદર મિની સ્ટેટમેન્ટનું ઓપ્શન આવી ગયું છે. તો મિની સ્ટેટમેન્ટ ચેક કરવા માટે બેંકનું નામ અહીંયા એડ કરીશું અને ત્યારબાદ કસ્ટમરનો આધાર નંબર, ત્યારબાદ બંધ બોક્સ પર ક્લિક કરીને સ્કેન ફિંગર પર ક્લિક કરીશું એટલે આ રીતે આધાર ઓથેન્ટિકેટ થશે. અને આ રીતે મિની સ્ટેટમેન્ટનું જે ઇન્ટરફેસ છે તમને અહીંયા શો થશે. અહીંયા જે લાસ્ટ કેટલાક ટ્રાન્ઝેક્શન થયેલા છે એ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ રાઈટ સાઈડમાં પ્રિન્ટ રિસીપ્ટ પર ક્લિક કરીશું એટલે આ રીતે તમને જે મિની સ્ટેટમેન્ટની રિસિપ્ટ આ રીતે જોવા મળશે, આને તમે પ્રિન્ટ કરી શકો છો. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.